नमस्कार, आप जो रहा छो गुजराती नंबर वन न्यूज चैनल जी चौबीस कलाक आठ वाग्याना समाचार साथे हूँ अपनी साथे जूही। सौथी पहला बात, नर्मदानी सरदार सरोवर डेम मामले राहत ना समाचार। मात्र पांच दरवाजा खुला, बाकी ना बंद करवामां आव्या। हाल सरदार सरोवर डेमनी सपाटी 135.36 मीटर छे। पाणीनी आवक 47,958 क्यूसेक थई छे। नर्मदा नदी में पाणीनी जावक 64,977 क्यूसेक छे, तो केनाल में पाणीनी जावक 12,941 क्यूसेक छे। हाल पांच दरवाजा 0.75 मीटर सुधी खोलवामां आव्या छे। संवाददाता जयेश दोषी अमारी साथे जोड़ाया छे नर्मदा थी फोन लाइन पर। जी जयेश, मात्र पांच दरवाजा खुला राखवामां आव्या छे, बाकी ना बंद करवामां आव्या अने बन्ने तरफनी सपाटी हाल लेवल उपर छे, शुं विगत हाल? जी चोक्कस, खूब सारा समाचार कही सकते गुजरात अने खास करीने भरूच जिल्ला माटे के सतत जे 10-12 लाख पाणीनी आवक थती हती उपरवासमांथी, ते हवे घटीने मात्र 47,000 क्यूसेक थई गई छे। एटले के पाणीनी आवक घणी ज घटी गई छे। तेनी सामे पाणीनी जे आवक छे તે પણ 64,000 ક્યુસેક એટલી કરી દેવામાં આવી છે। એટલે કે પાણીનો જે સંગ્રહ થતો હતો તે સંગ્રહ થવાને બદલે હવે થોડું પાણી વધારે વહેવડાવવામાં આવી રહ્યું છે, અને એનું કારણ એટલું છે કે નર્મદા બંધ આજે 135.36 મીટરની સપાટી પર પહોંચી ગયો છે। આમ તો નર્મદા બંધ 138 મીટર સુધી ભરી શકાય, પરંતુ હજી ચોમાસાની જે કેલેન્ડરની વાત કરીએ તો ચોમાસાનું જે કેલેન્ડર છે તે હજુ 25 દિવસ જેવું બાકી છે। એટલે હજી પણ ઉપરવાસમાંથી જો વરસાદ પડે અને વધુ પાણીનો સંગ્રહ થાય એટલા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો હશે તંત્ર દ્વારા, અને આજે વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। પરંતુ જે આવક છે એના કરતા વધુ પાણી છોડવામાં આવ્યું છે, અને જે 23 દરવાજા હતા તે તબક્કાવાર 15 કરવામાં હતા, 15 બાદ આજે 5 દરવાજા 0.75 મીટર ખુલ્લા રાખવામાં છે, અને માત્ર 64,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એટલે કે ભરૂચ ખાતે જે નર્મદા નદી જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તે ઓછું થયું છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર જયેશ। ગુજરાતમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડવાથી ખેડૂતોની થયેલી પાક નુકસાનીના સર્વેનો આજે બીજો દિવસ। તમામ જિલ્લા અને તાલુકાઓમાં સર્વે ટીમો ખેડૂતોના ખેતરમાં જઈને સર્વે કરી રહી છે। જે તાલુકામાં સર્વે ટીમ પહોંચી નથી ત્યાં હવે પહોંચશે। રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ જે ખેડૂતોના ખેતરમાં 33% કરતા વધુ નુકસાન હશે તેને બિન પિયત જમીન માટે પ્રતિ હેક્ટર લેખે 6,500 રૂપિયા અને પિયતવાળી જમીન હોય તો પ્રતિ હેક્ટર 13,000 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય ચૂકવવામાં આવશે। અત્યારે જે સર્વે થઈ રહ્યો છે તે કઈ રીતે થઈ રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી ઝી 24 કલાક આપને આપી રહ્યું છે। સર્વે ટીમે ઝી 24 કલાકને આપેલી જાણકારી અનુસાર જો 3 દિવસ કરતા વધારે દિવસ સુધી વરસાદી પાણી ખેતરમાં ભરાઈ રહે તો જ પાકને નુકસાન થતું હોય છે। ખેડૂતોને ઓછામાં ઓછું 33% નુકસાન હોય કે વધુમાં વધુ 100% નુકસાન હોય, તમામ ખેડૂતોને નિયમ મુજબ એક સરખી જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે। એટલે કે જેટલું નુકસાન થયું છે તેટલું નહીં, પરંતુ ધારાધોરણ મુજબ તમામ ખેડૂતોને 6,500 રૂપિયા અને 13,500 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે। ખેતીવાડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોએ પોતાનો પાક જો બચાવી શકાય તેમ હોય તો તેને બચાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ। આ સાથે ગામના સરપંચો, ખેડૂત આગેવાનો અને ખેડૂતો સર્વે માટે જતી ટીમોને સહકાર આપે તે અનિવાર્ય છે કે નહીં તો સર્વેની કામગીરી મોડી થશે અને ત્યારબાદ સહાયની રકમ આપવામાં વિલંબ થઈ શકે છે।